જળ વગરનો કોઈ પ્રદેશ એ તો હૃદય વગરના માનવ શરીર બરાબર છે. સૌરાષ્ટ્રના લોકો પાણીની ભયંકર તંગીથી પરેશાન હતા, પરંતુ ગૌરવશાળી ગુજરાત સરકારે છેવાડાના માનવીને પણ પાણીની પારાવાર મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવવા સરદાર સરોવર નર્મદા યોજના અને મહી આધારિત સૌરાષ્ટ્ર પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત નાવડા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે. એટલે જ તો સૌરાષ્ટ્રનું હૃદય નાવડા પમ્પિંગ સ્ટેશન કહેવાય છે. રણ પ્રદેશ હોય કે ડુંગરાળ વિસ્તાર, અશક્યને શક્ય બનાવી પીવાનું પાણી પહોંચાડવાના રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર દ્વારા આજે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામમાં પણ શુદ્ધ, નિયમિત અને પૂરતું પાણી પહોંચી રહ્યું છે. GWIL દ્વારા સરદાર સરોવર નર્મદા યોજના આધારિત પીવાનું પાણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પહોંચાડવા માટે બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. નાવડા ખાતે નર્મદા અને મહી નદીના પાણીના સંગમ થકી આજે સૌરાષ્ટ્રમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા નર્મદા માસ્ટર પ્લાન હેઠળ મંજૂર થયેલ રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ પૈકીના વડા પમ્પિંગ સ્ટેશન ખાતે સરેરાશ 730-780 ml પાણી પહોંચાડવામાં આવે છે, જેમાં સૌરાષ્ટ્ર શાખા નહેર આધારિત NC-26 ઢાંકી પંપ સ્ટેશનથી NC-28 નાવડા પમ્પિંગ સ્ટેશન સુધી 93 કિલોમીટર પાઇપલાઇન મારફતે દૈનિક સરેરાશ 400 ml પાણી પહોંચાડવામાં આવે છે. ઢાંકી પમ્પિંગ સ્ટેશનની દૈનિક ક્ષમતા 560 ml છે. વલ્લભીપુર શાખા નહેર દ્વારા પણ પાણી નાવડા ખાતે પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત મહી આધારિત પરિયેજ અને કનેવાલ તળાવ પરથી બલ્ક પાઇપલાઇન મારફતે 160-180 ml પાણી 90 કિલોમીટર દૂર નાવડા ખાતે પહોંચાડવામાં આવે છે. ઢાંકીથી નાવડા અને નાવડાથી બુધેલ સુધી 2300 mm વ્યાસ અને 77 કિલોમીટરની લંબાઈની MS પાઇપલાઇન નાખવામાં આવી છે, જેના થકી બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1940 ગામો અને 41 શહેરોની 78.13 લાખ વસ્તીને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ પમ્પિંગ સ્ટેશનની કુલ સંગ્રહ ક્ષમતા 120 લાખ લીટરની છે, જેમાં 6 વર્કિંગ અને 2 સ્ટેન્ડબાય HSCF પંપો છે. સૌરાષ્ટ્ર પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત એટલે કે SPP-3 વોલ્ટસ અને SPP-3B 9 વર્કિંગ અને 5 સ્ટેન્ડબાય પંપ દ્વારા સરેરાશ 190 ml પાણીને પંપ કરી 1650 mm વ્યાસની પાઇપલાઇન દ્વારા 30 કિલોમીટર દૂર પાણીને નાવડાથી બોટાદ પહોંચાડવામાં આવે છે. SPP-3A પંપિંગ સ્ટેશનના 6 વર્કિંગ અને 2 સ્ટેન્ડબાય પંપો દ્વારા બીજી પાઇપલાઇન થકી આશરે 185 ml પાણી 1650 mm વ્યાસની પાઇપલાઇન થકી નાવડાથી બોટાદ પહોંચાડે છે. SSP-4 પંપિંગ સ્ટેશનના 4 વર્કિંગ અને 2 સ્ટેન્ડબાય પંપ દ્વારા 1550 mm વ્યાસની પાઇપલાઇન થકી 103 ml પાણી નાવડાથી વલ્લભીપુર 35 કિલોમીટર પાઇપલાઇનથી પહોંચાડવામાં આવે છે. હાલના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે નલ સે જલ યોજના માટે GWIL એટલે કે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને વધારે પાણી વહન કરવા માટેના નવા પ્રોજેક્ટ્સની કામગીરી સોંપવામાં આવેલ છે, જે માન્ય વડાપ્રધાન અને માન્ય મુખ્યમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેક્ટ્સ ગણાય છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકીથી નાવડા સુધી આશરે 90 કિલોમીટર લંબાઈની નવી પાઇપલાઇન નાખીને 1000 કરોડના ખર્ચે આશરે 40 કરોડ લીટર જેટલું દૈનિક પાણી પહોંચાડવામાં આવનાર છે. ત્યારબાદ નાવડાથી ચાવંડ સુધી 1850 મિલીમીટર વ્યાસની પાઇપલાઇન નાખીને આશરે 700 કરોડના ખર્ચે વધુ પાણી અમરેલી જિલ્લા તરફ તેમજ રાજકોટ જિલ્લા તરફ વહન કરવામાં આવનાર છે. અને ભાવનગર જિલ્લાના બુધેલથી તળાજાની બાજુમાં બોરડા ગામ સુધી આશરે 65 કિલોમીટરની લંબાઈની પાઇપલાઇન નાખી પાણી વહન કરવામાં આવનાર છે, જેનો ખર્ચ આશરે 400 કરોડ થવા જાય છે. NC-39 તથા 40 નાવડાથી ચાવડ સુધી કુલ નવીન 85 કિલોમીટર પાઇપલાઇનના કામો હાલ પ્રગતિમાં છે. નાવડા GWIL મેઇન હેડવર્ક્સમાંથી 400 mm ડાયામીટરની પાઇપલાઇનમાંથી રો વોટર GWSSB 13.45 ml ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે WTP આવે છે. સૌપ્રથમ રો વોટર એરિએટર વાલ્વમાં થઈને એરિએટરમાં આવે છે, ત્યારબાદ પાણી ઇનલેટ ચેમ્બરમાં જાય છે, જ્યાં પ્રી ક્લોરિનેશનની પ્રક્રિયા થાય છે.
ત્યારબાદ પાણી ફ્લેશ મિક્સરમાં આવે છે. ત્યાં પાણીમાં પીએસી લિક્વિડ અથવા બ્લીચિંગ પાવડર ઉમેરવામાં આવે છે. ત્યાર પછીના સ્ટેજમાં પાણી ક્લેરીફોક્યુલેટરમાં જાય છે. ત્યાં પાણીમાં રહેલો કચરો તળિયે બેસી જાય છે. ત્યાર પછીનું મુખ્ય સ્ટેજ એટલે કે ફિલ્ટર બેડ, જેને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું હૃદય કહે છે. ત્યાંથી પાણીમાંથી રેતી તથા ગ્રાવેલમાંથી ગળાઈને નીચે રાખેલા લેટરલ પાઇપમાંથી મેનિફોલ્ડ સિસ્ટમમાં આવે છે અને ત્યાંથી પાઇપ દ્વારા બહાર નીકળે છે. ત્યારે તેમાં પોસ્ટ ક્લોરિનેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. પછી આ શુદ્ધ થયેલ પીવાલાયક પાણીના જથ્થાનો 12.5 લાખ લીટરનો સંગ્રહ સંપમાં કરી દરેક ગામમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના ગામોમાં પીવાના પાણીની ભયંકર મુશ્કેલીઓનો સામનો કરી મહિલાઓ શુદ્ધ પીવાનું પાણી મેળવવા સંઘર્ષ કરતી હતી. સરકારની વિવિધ માળખાકીય યોજનાઓ થકી હવે સૌરાષ્ટ્રના તમામ ગામોમાં ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે. જૂના નાવડામાં જે તે સમય પાણીની સમસ્યાનું ખૂબ જ સમસ્યા હતી. અમારે પાણીની ટાંકી નહોતી, પંપ હાઉસ નહોતા. બહેનો પાણીના આંડા લઈ, ગાગર બેડા લઈ અને પાણી ભરવા આવતી હતી, તળાવમાં ભરતા. પછી જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ એ રીતે અમે કૂવામાં સબમર્સિબલ મોટર ઉતારી, સબમર્સિબલથી ગામને ધીમે ધીમે પાણી સપ્લાય ચાલુ કરવા કર્યું. પાણી સપ્લાય કર્યા પછી જેમ જેમ સરકારની નવી નવી યોજના આવતી ગઈ, એ જેમ કે 100 જલધારા વાસ્મો, GWIL અને એવી ઘણી બધી યોજનાઓમાં અમને સરકાર તરફથી ખૂબ જ ફાયદાઓ રહ્યા છે. પહેલાં અમે પાણી ભરતા એલે અને ટાંકી હતી અને અહીંયા બાજુમાં કુવાય હતા અને હવે સાથે ઘરે નળ પાણી આવે છે, ચોખ્ખું પાણી આવે છે ફિલ્ટર થઈ. પહેલાં સાથે એ પાણી ભરવાના ટાઈમ વ્યો જતો બધો, હવે ઘણું કામ થાય અને છોકરાઓને ભણાવી અને ભરતય થાય અને બધું વધારે સમય મળે. સૌરાષ્ટ્રના લોકોને પીવાના પાણીની તંગી ક્યારેય ના સર્જાય તેના સુચારુ આયોજનના ભાગરૂપે નાવડા પંપિંગ સ્ટેશન બનાવીને સરકારે એક ભગીરથ કાર્ય કર્યું છે. જ્યાં કુદરત પણ ક્યારેક અન્યાય કરે છે એવા ક્ષેત્ર સુધી પાણી વિતરણની વ્યવસ્થા કરીને વિકાસના દ્વાર સરકારે સૌરાષ્ટ્ર માટે ખોલ્યા છે. જય જય ગરવી ગુજરાત.